વળતા મિત્ર, આજે મિત્ર આપણે બાઇબલમાં નવા કરારના વિભાગમાં થેસ્સાલોનિકાની મંડળીને પ્રેષિત પાઉલે લખેલો પહેલો પત્ર એના ચોથા અધ્યાયની 9મી કલમથી આગળ વધીને 12મી કલમ સુધી પહોંચીશું. 9 થી 12 કલમો અહીં તમે જોશો મિત્ર. તો થેસ્સાલોનિકાની મંડળીને પ્રેષિત પાઉલે લખેલા પહેલા પત્રના ચોથા અધ્યાયની 9મી કલમમાં પાઉલ કહે છે કે તમારા સાથી વિશ્વાસીઓ પર પ્રેમ રાખવાની બાબત વિશે લખવાની કોઈ જરૂર નથી. તમારે એકબીજા પર કેવો પ્રેમ રાખવો જોઈએ તે ઈશ્વરે જ તમને શીખવ્યું છે. અહીં મિત્ર વિષય વસ્તુ પ્રેમ છે, અને પ્રેષિત પાઉલનું પ્રેમ સંબંધી વિધાન તમે જુઓ કેટલું બધું અદ્ભુત છે. ભાઈઓ માટે વિશ્વાસ કરનારાઓને પ્રેમ હોવો જ જોઈએ. ઈશ્વરે જે દૈવી પ્રેમનું શિક્ષણ આપ્યું છે તેવો દૈવી પ્રેમ એ હોવો જોઈએ. યાદ રાખો મિત્ર, પવિત્ર આત્માનું ફળ પ્રેમ છે. હવે એ કોઈ સૈદ્ધાંતિક પ્રેમ ભાવના માત્ર નથી, એ તો કોન્ક્રીટ છે, એકદમ નક્કર વાસ્તવિક પ્રેમ. માત્ર પવિત્ર આત્મા દ્વારા જ વિશ્વાસ કરનારાઓમાં આવો દૈવી પ્રેમ ઉદ્ભવી શકે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર લોકોમાં પ્રેષિત પાઉલ પવિત્ર આત્માની અહીંયા વાત કરે છે ત્યારે તરત જ પ્રેમની વાત આવે છે. ભાઈઓના પ્રેમ વિશે મારે તમને લખવાની જરૂર નથી. મને લાગે છે મિત્ર કે ઈશ્વરના બાળકને ઓળખવાનું આ ખાસ ચિહ્ન છે પ્રેમ. પ્રેષિત યોહાન એ વાત ભરપૂર રીતે કરે છે. આપણે ભાઈઓ પર પ્રેમ રાખવો જોઈએ, બહેનો પર પણ. વારું આગળ જુઓ, 10મી કલમ કે છે, અને એ જ રીતે તમે મકદોનિયાના સર્વ ભાઈઓ પ્રત્યે પ્રેમ ભર્યું વર્તન દાખવ્યું હતું. ભાઈઓ, તમે એથી પણ વિશેષ પ્રેમ કરો તેવી અમારી આગ્રહભરી વિનંતી છે. ભાઈઓ તરફનો પ્રેમ એ તો વૃદ્ધિ અને વિકાસ પામતું ક્ષેત્ર છે મિત્ર. આ થેસ્સાલોનિકાના લોકો ભાઈઓ પર પ્રેમ રાખતા હતા, પરંતુ એમનો પ્રેમ સોળે કળાએ ખીલ્યો નહોતો, એમાં વધારો થવાને અવકાશ હતો. ભાઈઓ માટેનો આપણો પ્રેમ એ જ સાચી કસોટી છે મિત્ર. તમારે કસોટી કરવી હોય કે તમે વિશ્વાસી છો કે નહીં, તો આ સૌથી સારી કસોટી છે. કઈ? શું તમે ભાઈઓને ચાહો છો? 11મી કલમ જુઓ. શાંતિમય જીવન જીવવાનું ધ્યેય રાખો, પોતાના કાર્યમાં રત રહો, અને અમે તમને અગાઉ જણાવ્યું તેમ તમે જાતે ભરણ પોષણ મેળવો. જુઓ મિત્ર, શાંતિમય જીવન જીવવાનું ધ્યેય રાખવા ઉપર કેટલો ભાર મૂકવામાં આવ્યો છે. કે છે પોતાના કાર્યમાં રત રહો, અને અમે તમને અગાઉ જણાવ્યું તેમ તમે જાતે ભરણ પોષણ મેળવો. શાંતિમય જીવન જીવવાનું ધ્યેય રાખો, આ તો બહુ જ મહત્વની આજ્ઞા છે. આપણે શાંત રહેતા શીખવાની જરૂર છે જ. આપણને આ આજ્ઞા આપવામાં આવી છે, તમારા કાર્યમાં રત રહો. આ બહુ સરસ આજ્ઞા છે. એનો અર્થ છે કે પોતાના કામમાં જ ધ્યાન રાખવું, બીજાના કામમાં દખલ કરવી નહીં. 11મી કલમના ઉત્તરાર્ધમાં પાઉલ કહે છે કે અમે તમને અગાઉ જણાવ્યું તેમ જાતે ભરણ પોષણ મેળવો. અને હું માનું છું મિત્ર કે દરેક વિશ્વાસીએ કોઈ ને કોઈ એવું કામ કે પ્રવૃત્તિ કરવા જોઈએ કે જેથી ઈશ્વરનો મહિમા વધે. 12મી કલમ શું કહે છે? કહે છે એ રીતે જેઓ વિશ્વાસીઓ નથી તેઓ તરફથી પણ તમને માન મળશે, અને તમારે તમારી જરૂરિયાતો માટે બીજાઓ પર આધાર રાખવો પડશે નહીં. બીજા શબ્દમાં, જેઓ વિશ્વાસીઓ નથી એમની સાથે પ્રમાણિકતાથી ચાલો. જો આપણે અપ્રમાણિક રીતે ચાલીએ તો ઈશ્વર આપણો ન્યાય કરશે, એ નક્કી છે. હવે મિત્ર, આપણે પ્રભુના આગમન વિશે બહુ જ અગત્યના ભવિષ્ય વચનોના ક્ષેત્રમાં આ પત્રમાં પ્રવેશીએ છીએ. એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનની ઝડપ અને એના પરિણામની ગંભીરતાનું શિક્ષણ આપવામાં આવ્યું છે. એનો અર્થ ખ્રિસ્તનું વહેલા આવવું એવો થતો નથી. પ્રેષિત પાઉલ આવા અર્થનો શબ્દ પ્રયોગ અહીં કરતા નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન જલ્દી થવાનું છે, એનો અર્થ એ છે કે ઈસુ ખ્રિસ્ત હવે આવવાની તૈયારીમાં છે, અથવા ઈશ્વરના કાર્યક્રમની યાદીમાં
આ બનાવ હવે બીજા ક્રમે આવે છે. પ્રથમ ક્રમે તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવ દેહ ધારણ કરીને આ પૃથ્વી ઉપર આવ્યા હતા, પણ બીજા ક્રમે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરાગમન આવે છે. પ્રેષિત પાઉલ સ્પષ્ટ કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન જલ્દી છે. આ અધ્યાયની 15મી કલમમાં પાઉલ કહે છે કે પ્રભુના આગમનને દિવસે આપણે જેવો જીવતા હોઈશું તેવો, જેવો મૃત્યુ પામેલા છે તેઓના કરતા આગળ જઈશું એવું છે જ નહીં. પ્રેષિત પાઉલ એમ માનતો હતો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેના જીવનકાળ દરમિયાન પણ આવી શકે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાઉલના જીવનકાળ દરમિયાન જ આવશે એવું એ નહોતો માનતો. જ્યારે તે તિતસને પત્ર લખાવે છે ત્યારે તેનું વલણ એવું જ છે. તમે જુઓ તિતસને લખેલો પત્ર 2 અધ્યાય 13મી કલમ, એ કહે છે, આપણા મહાન ઈશ્વર અને ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તનો મહિમા પ્રગટ થશે તે ધન્ય દિવસની આશાની રાહ આપણે જોઈ રહ્યા છીએ. હવે તમે જુઓ મિત્ર, પ્રેષિત પાઉલ જેમ જેમ વૃદ્ધ થતો ગયો તેમ તેમ તેણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમન સંબંધી પોતાનું વલણ બદલ્યું એવો આરોપ કેટલાક લોકો એના ઉપર મૂકે છે. પણ યાદ રાખો કે થેસાલોનિકી લોકોને લખેલા પત્રમાં બીજા પત્રો કરતાં ઘણો બધો વહેલો લખવામાં આવ્યો છે. શું આ બાબતમાં પાઉલે પાટલી બદલી હતી? જ્યારે પાઉલે ફિલિપીઓને પત્ર લખ્યો ત્યારે તે રોમની જેલમાં હતો અને વૃદ્ધ થઈ ગયો હતો. એ શું લખે છે જુઓ, ફિલિપી લોકોને લખેલો પત્ર મારી સાથે સાથે તમે જોશો, એના 3 અધ્યાયની 20મી કલમ જુઓ. ફિલિપી લોકોને લખેલો પત્ર એનો 3 અધ્યાય અને 20મી કલમ જુઓ. આપણે સ્વર્ગના નાગરિક છીએ અને આપણા ધારક પ્રભુ ઈસુ ખ્રિસ્તના સ્વર્ગમાંથી પાછા આવે તેની આપણે આતુરતાથી રાહ જોઈએ છીએ. હવે આપણે આગળ વધીએ. થેસલોનિકાની મંડળીને પ્રેષિત પાઉલે લખેલા પ્રથમ પત્રમાં 4 અધ્યાયની 17મી કલમ જોઈએ. ત્યાં લખ્યું છે કે છે, ત્યાર પછી જ તે સમયે આપણે જેઓ જીવંત હોઈશું તેઓને તેમની સાથે આકાશમાં પ્રભુને મળવાને માટે વાદળો પર લઈ જવામાં આવશે અને એમ આપણે હંમેશા પ્રભુની સાથે રહીશું. અહીંયા તમે જુઓ મિત્ર, વાદળો પર લઈ જવામાં આવશે એ શબ્દો માટે ગ્રીક શબ્દ જે છે એ હાર્પાઝો એવો શબ્દ છે, જેનો અર્થ થાય ઊંચકાઈ જવું અથવા એકાએક પકડાઈ જવું, એકાએક ઉપાડી લેવામાં આવે એ, અથવા અત્યાનંદમાં હર્ષાવેશમાં આવી પડવું એવો અર્થ થાય છે. બાઇબલ એવું શીખવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારાઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આકાશમાં મળવા ઉપર ગગનમાં વાદળમાં ઊંચકાઈ જશે. પાઉલ પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીના ઉપર ગગનમાં ઊંચકાઈ જવા વિશે હર્ષાવેશ વિશે શીખવે છે. અહીંયા મુખ્ય મુદ્દો તમે જુઓ તો મુખ્ય મુદ્દો એ છે મિત્ર કે આ બનાવ ગમે તે ક્ષણે બની શકે અને તે ઈશ્વરના કાર્યક્રમમાં બીજા ક્રમે આવે છે. હવે બાઇબલના આ ફકરા સંબંધે હું ખૂબ ચોંકાવનારું વિધાન કરવા માગું છું મિત્ર, અને એ તો એ કે અહીંયા મુખ્ય મુદ્દો ઊંચકાઈ જવા વિશે નથી. પ્રેષિત પાઉલે સાચું કહીએ તો એ પ્રશ્નનો ઉત્તર આપી રહ્યા છે કે ગગનમાં ઊંચકાઈ જવાનો પ્રસંગ બને તે પહેલાં મૃત્યુ પામેલાઓનું શું થશે. અને આ પ્રશ્ન થેસાલોનિકા શહેરના વિશ્વાસીઓ માટે બહુ જ મહત્વનો હતો. પણ શા માટે એ એટલો બધો મહત્વનો હતો એ જાણવા માટે આપણે આ પત્રની પાશ્ચાત્ય ભૂમિકા તપાસવી પડે મિત્ર. પ્રેષિત પાઉલ થેસાલોનિકાની મંડળીના એના બીજા પ્રવાસ વખતે મુલાકાત લે છે. આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે ત્યાં 1 મહિનાથી થોડો ઓછો સમય એ એમની સાથે રહે છે. હવે આટલા ટૂંકા ગાળામાં તેમણે હિમાલય જેટલું મોટું કાર્ય સિદ્ધ કર્યું કહેવાય. આ પ્રેષિત પાઉલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશના પ્રચારનું કાર્ય કર્યું. લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો અને પાઉલે ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળી સ્થાપી. આ નવી મંડળીના નવા લોકોને પ્રેષિત પાઉલે ગહન વિશ્વાસી સિદ્ધાંતો સમજાવ્યા. અરે, ગગનમાં ઊંચકાઈ જવા સંબંધી પણ શિક્ષણ આપ્યું. 1 મહિનાના નાના વિશ્વાસીઓને પાઉલે આવા ગહન સિદ્ધાંતો શીખવ્યા. અને એ જાણે કે અધૂરું હોય એ પ્રમાણે સંત પાઉલ બીજા પત્રમાં તો આનાથી પણ વધારે ગહન વાત લખે છે. મહાઆપત્તિકાળ વિશેની અને પાપના પુરુષ અર્થાત ખ્રિસ્ત વિરોધી વિશેની વાત પણ પાઉલ આ લોકોને લખે છે.
નવા વિશ્વાસીઓને ભવિષ્ય વચનોની વાત નહીં કરવી એ તો સરાસર મૂર્ખાઈ છે મિત્ર. આ પત્ર ઉપરથી એ વાત સ્પષ્ટ થાય છે કે પ્રેષિત પાઉલે થેસાલોનિકાની મંડળીને શિક્ષણ આપ્યું હતું કે મંડળી ગમે તે ક્ષણે ઈસુ ખ્રિસ્ત સાથે ગગનમાં ઊંચકાઈ જાય એવી વકીશ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરાગમન હવે નજીકના ભવિષ્યમાં થવાનું છે. આવું શિક્ષણ આપ્યા પછી પાઉલ થેસાલોનિકા શહેરમાંથી નીકળી જાય છે અને પછી પાઉલ બેરિયા જાય છે અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળી સ્થાપે છે અને થોડો વખત ત્યાં રહે છે. પછી વાણમાં બેસીને એ એથેન્સ જાય છે. ત્યાં એ કેટલોક વખત રહે છે એ વિશે કોઈ ઉલ્લેખ નથી. તિમોથી અને સિલાસ થેસાલોનિકાથી સમાચાર લઈને આવે તેની પાઉલ ત્યાં વાટ જુએ છે. આ લોકો આવ્યા નહીં એટલે પાઉલ કોરિન્થ શહેરમાં જાય છે અને ત્યાં થોડો વખતના રોકાણ દરમિયાન તિમોથી અને સિલાસ સમાચાર લઈને આવે છે. સાથે સાથે એ લોકો થેસાલોનિકા શહેરમાંના વિશ્વાસીઓને પૂછેલા કેટલાક પ્રશ્નો પણ સાથે લેતા આવે છે અને એમાં એમના પ્રશ્નોનો ઉત્તર આપે છે. પાઉલ થેસાલોનિકીની મંડળીના વિશ્વાસીઓથી છૂટો પડે છે. પછી વચમાં કેટલોક સમય પસાર થઈ જાય છે, પરંતુ એ કેટલો સમય પસાર થયો એ આપણે જાણતા નથી. આ સમય દરમિયાન થેસાલોનિકા શહેરના કેટલાક સંતોનું મૃત્યુ થયું હોય છે અને એટલે ત્યાંના વિશ્વાસીઓના મનમાં એવો પ્રશ્ન ઊભો થાય છે કે હજુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મંડળીને લેવા તો આવ્યા નથી, તો પછી આ મરણ પામેલા સંતોએ તો આ ગૌરવી પ્રસંગ ગુમાવી જ દીધો ને. ઈશ્વર તમને આશીષ આપો. આમેન.